કોડીનારના મિત્રોની સેવા જ્યારે જ્યારે નીરુ ભોગા સોલંકી એમને હેરાન કરે ત્યારે કરવાનો પ્રતિબદ્ધતા જાહેર કરું છું. કામ નંબર એક. કામ નંબર બે, જ્યારે જ્યારે મહેશ જેવા માણસોને જેલની પાછળ ખોટી એફઆઈઆરો કરીને ઉપરનો આદેશ છે એમ કરીને મોકલવામાં આવે છે, ત્યારે ફક્ત મહેશ નહીં બીજા કોઈ પણ સામાન્ય મહેશને માટે પણ હું લડવા માટેની પ્રતિબદ્ધતા જાહેર કરું છું. કામ નંબર ત્રણ, કે અહીંયા જે આ ગુનાઓની હારમાળા ચાલુ છે અને એનું કારણે પોલીસ સ્ટેશનની અંદર જે એફઆઈઆરો નોંધાય છે, 2003ની અંદર ભારતની સંસદની અંદર એ વખતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અડવાણી સાહેબે કહ્યું હતું અને રિપોર્ટ મોકલ્યો હતો ગુજરાતના પોલીસ મહાનિર્દેશકે કે દીનુ બોગા સોલંકીને કારણે કોડીનાર પોલીસ સ્ટેશનની અંદર એક પણ પોલીસને કામ કરવાની સ્વતંત્રતા નથી. એ જે ઈચ્છે તે પ્રમાણે એફઆઈઆર કરાવે છે, એ જીતશે તે પ્રમાણે છોડાવડાવે છે અને એ પોતાના બિઝનેસ રાઇવલથી માંડીને બધાની સામે કરાવડાવે છે. આજે પણ મહેશની સામે 2024માં 21 વર્ષે એ આપણે કથન જે ભારતના પ્રધાનમંત્રી જે કહ્યું હતું તે સાચું છે અને આ અટકાવવાનો પ્રયત્ન કરવાનો છે. ત્રીજું કામ, સુપ્રીમ કોર્ટમાં જઈ અને આ પપ્પી અને પપ્પુને સજા પાછી અડાવવાની, ત્યાં સુધી અમે જંપવાના નથી. જય હિન્દ. બધાને સાંભળ્યા? જેમ રાહુલ ગાંધી વરસતા વરસાદમાં અને ભરપૂર બરફની વચ્ચે જેમ ઉભા રહીને ભાષણ કરતા સાંભળતા, એમ અહીંના લોકો પણ તમે વરસતા વરસાદમાં છો એટલે તમે લોકોને સમજો. ક્યાં વાત છે તો આજે ચુડાસમા સાહેબ, હીરાભાઈ, જિગ્નેશભાઈ, લાલજીભાઈ અને પાલા આ બધાથી વચન લાવું કે અહીંયા વચન લઈએ કે રાહુલ ગાંધીને પણ કોડીનારના સમક્ષ હાજર કરવાની એ લોકો તસ્દી રહે. આજે દલીલમાં ચાર વસ્તુ થઈ. દલીલ નંબર એક, કે ભાજપની ઓફિસે કરેલું એન્ક્રોચમેન્ટ હજુ તૂટ્યું નથી. પેલા ફરિયાદ કરનાર ભાઈની કયો પેલો બટાકા ભંડાર છે? ગાયત્રી, ગાયત્રી આલુ ભંડાર ને ભાભી, હા, એ આલુ ભંડાર ની અંદર પણ હજુ સુધી પોટલો તૂટ્યો નથી. કેમ? કારણ કે દીનુ બોઘાના મિત્ર છો એટલા માટે. તો મારે એ મામલતદારને કહેવાનું કે ફરિયાદ નોંધાવવા માટે શુરો છે. ભારતના સંવિધાન લીધા પછી આ સામાન્ય નહીં પણ અસામાન્ય માણસોની સામે પગલાં લેવા માટે પણ શુરો થા. આ તારી દ્વૈત નીતિ છે ને એ બધા જુએ છે. કોડીનાર પોલીસ તો લાચાર છે, બધા કાનમાં આવીને મને કહી જાય છે કે સાહેબ આ તમે બોલો છો સાચું, પણ વર્દીમાં હોય છે ત્યારેથી મર્યાદા હોય છે. એટલે કોડીનાર પોલીસનો હું સૌથી મોટો મિત્ર અને યાદ રાખજો, કોડીનાર પોલીસની અંદર હું ક્યારે પોલીસની સામે આક્ષેપ કરતા પહેલા બે વખત વિચાર કરીશ, કારણ કે એમની ઉપર જે ભાર છે એની મને સમજ પડે છે. એટલે એમને માટે મારે કોઈ આક્ષેપો નથી. પોલીસ, કોડીનાર પોલીસની જય હો, ખોટી પણ એફઆઈઆરમાં અને સાચી પણ. પણ આ આલુ ભંડારમાં વિઠલાણી સાહેબનું સરકારી મકાનની અંદરનું પણ એન્ક્રોચમેન્ટ તૂટ્યું નથી, ભાજપના ઓટલા તૂટ્યા નથી. મામલતદાર સાહેબે અંદર એવું લખ્યું છે એફઆઈઆરમાં પોતાની કે તો સ્વેચ્છાએ કાઢતા હતા અને મેં વચ્ચે આવ્યા બધા. એટલે આ સ્વેચ્છાએ જો કાઢી નાખ્યું તો અત્યારે 7 દિવસ પછી પાછું આવ્યું કે પછી તૂટ્યું જ નહોતું. જૂઠું બોલવાનું બંધ કરો મામલતદાર સાહેબ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો, તમારી પાસે એક સત્તા છે, બંધ કરો, માફ કરો. અને આવતીકાલથી બીજેપીની ઓફિસ અને પેલો આલુ ભંડાર વિઠલાણી સાહેબનો એમાં જે કામ બાકી છે ને એ પતે નહીં તો ગાંધી ચિંધ્યા જાય સત્યાગ્રહ કરવાની આજે નક્કી કરવું પડશે. સાહેબને કહ્યું કે સાહેબ આજે 10 વાગ્યાથી મામલતદાર સાહેબ, બીજી આર્ગ્યુમેન્ટ કરી કે 10 વાગ્યાથી મામલતદાર સાહેબ એવું કહે છે કે મહેશ મકવાણા અને પછીના બીજા 5-7 જણા એ સતત અમારી પાછળ પાછળ 200 જણાની સાથે 10 વાગ્યાથી 1:30 વાગે ફરિયાદ કરે છે.
કેટલી વખત સમજાયા તો પણ માને જ નહીં. પાછળ 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 સાહેબ આ 2.5 કલાક તમારી પાછળ પાછળ આવ્યા તો પછી આપણે આ ચોરી ને લૂંટફાટ પેલા વેચરાણી ના ઘરમાં કરે ક્યારે તમારી મદદ થી? થઈ જ નથી. કે પછી આખરે ઉપરથી ફોન આવ્યો કે 10-15 દિવસ તો રાખો, બીજેપીનો ઓટલો તૂટી ગયો એટલે બીજેપીનું નાક ના રહ્યું. બીજેપીનું નાક અગત્યનું છે કે ભારતના બંધારણની સમાનતાની કલમો અગત્યની છે? બહુ અગત્યની વસ્તુ છે. નામદાર કોર્ટને કહું કે 2013 થી 2024 ની વચ્ચે અનેક FIRO મહેશની સામે થઈ છે. એકમાં તલવાર આપી છે, એકની અંદર ભાલો આપ્યો છે, એકમાં છરી આપી છે, એકમાં લોખંડની પાઇપ આપી છે, એકમાં ખંડણી છે, એકમાં 3 તોલું છે. એમાં 3 તોલા સોનું ને 9,000 રૂપિયા. સારી, 3 તોલા સોનું ને 9,000 રૂપિયામાં ક્યાંથી આવે છે? પણ કોઈ આટલી બધી FIRO કરી, આટલા બધા આક્ષેપો કર્યા ચોરીને લૂંટફાટના જોડા વિમલભાઈ, પણ આજ સુધી સોનીનું સર્ટિફિકેટ કોઈ ચોરીના આક્ષેપ કરનાર લઈ શક્યો નથી. કાં તો કોડીનારમાં બધા સોનીઓ લખ્યા વગર તમને કશું આપે છે, અને કાં તો આક્ષેપો ખોટા છે. અને આ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. દરેક FIRની અંદર નામદાર હાઈકોર્ટ હસતા હસતા કહે છે કે આ બધી ચોરીને લૂંટફાટ ફક્ત આખા ગુજરાતમાં એક જ કોડીનાર પોલીસ સ્ટેશનમાં થાય છે. હવે મારે કોડીનારની પોલીસને કહેવું છે, હવે તો 395 છોડો ભાઈ, બીજી કોઈ નવી સેક્શન લે, એની પાછળ મંડ્યા રહેજો. તો અત્યારે આ સભાની અંદર કેટલા બધા પોલીસો હાજર, સાતાવે છે, ખાખી રમા, LCB, કઈ ને કઈ પોલીસો. નમ્ર વિનંતી કે આ ડાકેતી અને મારા ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢ્યા, મારું આપણે લાયસન્સ સર્ટિફિકેટ લઈ લીધું, મારો દોરો અહીંયાથી જૂઠવી લીધો. આજે જો સતત છેલ્લા 15-20 વર્ષથી જો કોડીનારમાં દરરોજ જે આ બનતું હોય તો કાયદો અને શાસનની વ્યવસ્થા એ સાવ ખોરવાઈ ચૂકી છે, તો પછી આ સભા કેવી રીતે ના થવી જોઈએ? એટલે પોલીસ સ્ટેશનમાં કશું ખોટું છે કે પોલીસ સ્ટેશનની સાથે સાથે રાજકારણીઓ પણ કશું ખોટું છે કે બંને ભેગા થઈને કશું ખોટું કરે છે? આ FIRO માં ખોટા આક્ષેપો મૂકી દેવા જેથી કરીને બેલ ના મળે, નોન પેલેબલ હોય એટલે 10-10, 15-15, 20-20 દિવસ એમને રાખી શકાય. કેમ? કારણ કે સત્તાની સામે મહેશ અને બીજા બધા લડે છે. તો મહેરબાની કરીને કોડીનારના પોલીસ મિત્રો, જેને માટે મને ખૂબ પ્રેમ છે, બધા ધ્યાન રાખો કે સત્તાનું પરિવર્તન થશે પછી આપણું શું થશે, શું થશે? આપણું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટનો દુરુપયોગ, CBI નો દુરુપયોગ, ઇન્કમ ટેક્સ નો દુરુપયોગ, કોડીનારની પોલીસ નો દુરુપયોગ, ક્યાંક તો અટકવું જોઈએ. દિલ્હીમાં બેઠેલા ફાફડા ને જલેબી કરે અને અહીંયા આપણો બેઠેલો પપ્પી કરે, તો ફરક શું છે? હવે કોડીનાર પોલીસ સ્ટેશને આ ખોટી ફરિયાદો, અને ફરિયાદો ભલે સાચી હોય પણ તેમાં જે ખોટા આક્ષેપો મુકાય છે ને, અમલદારોને 2-5 દિવસ વધારે રાખવા માટે એ બંધ થવું જોઈએ. હવે થાક્યા અમે પણ હસીએ છીએ, એવું છે તો તમે કેમ અટકતા? ચોથી દલીલ નામદાર કોર્ટને કરી કે સાહેબ આ શું શું ચાલે છે કે PI ની હાજરીમાં, ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં, મામલતદાર સાહેબ અને મ્યુનિસિપાલિટીના આખા સ્ટાફની હાજરીમાં, અને 40 પોલીસો જેમાં 2 PSI, 3 હેડ કોન્સ્ટેબલ અને બાકીના પોલીસો, આટલા બધાની હાજરીની અંદર રફીક સલોથ, અમારો રમેશ અને પેલો દમણિયા અને મહેશ છે તે વિઠલાણીના ખિસ્સામાંથી 500ની પેલી આમ આખી લગડી બહાર કાઢે એટલે વિઠલાણી આમ મૂકી ના આવ્યો. હા, અને વિઠલાણી જુનિયરના એમાંથી 3 તોલા શરૂ થાય છે, 4 નથી થતું, 2.5 નથી. હસવું આવે છે મને, હું બધી FIRO લઈને આવ્યો છું 11 થી 12, આ બધાની અંદર આ જ છે, પૈસા લઈ લીધા આ FIRO. હવે તો કંઈક નવી સ્ટોરી કરો, પોલીસ તંત્રની અંદર પણ વધારે ભણેલા ગણેલા પોલીસો આવે છે, કશું નવું કરો ભાઈ, કશું તો નવું કરો. સીધા ડાયરેક્ટ રિક્રુટમેન્ટમાં PI થાય છે, PSI થાય છે, એવું છે. અને ખાસ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આ 2016માં અમિત જેઠવાને જેવી રીતે મારી નાખ્યો તેવી રીતે મહેશ મકવાણાને મારવા માટે જાનલેવા હુમલો થયો હતો, આજે પણ મહેશના શરીરમાં 7 થી 11 સળિયા છે, અનેક ઓપરેશનો પછી પણ એ માણસ જીવતો છે, અનેક મહિનાઓ પછી પણ જીવતો છે. અમિત જેઠવા ઉપરથી એને આશીર્વાદ આપે છે કે તને તો ઉપર નહીં બોલાવું જ્યાં સુધી જીનનું પપ્પી પૂરું ના થાય.
મેં કહ્યું સાહેબ અમને તો બે પોલીસ પદોનું રક્ષણ છે, મને પણ રક્ષણ છે. આ બે પોલીસોની હાજરીમાં મહેશ મકવાણા અને રફીક સલોટ છે તે આ ડકેતી કરવાના. એટલે બે પેલા પોલીસની હાજરીમાં કે ચાલો સોનાની ચેઇન કાઢો, 500 રૂપિયાની નગડી કાઢો અને હું તમારું રક્ષણ આપું, તમે કશું બોલતા નહીં. કોડીનાર પોલીસ સ્ટેશન એ બે પોલીસ કર્મચારીઓનો હજુ સુધી સ્ટેટમેન્ટ લીધું નથી. ક્યાંથી લે? સારું ખાવાનું કેવી રીતે હજમ થાય પોલીસ ક્વાર્ટર્સમાં પાછા ગયા પછી? આવું ખોટું લખ્યા પછી કોઈ ક્યાંક તો કોઈક હૃદય હશે, વેદના સંવેદના હશે. ખાખી વેશમાં મારા ભારતના નાગરિકો જે દબાણમાં કામ કરે છે, હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે દિનુના કહેવાને કારણે, ઉપરથી પ્રેશર આવવાને કારણે ક્યારેક તો અટકવું જોઈએ. ઉપર તો ભગવાનનું પ્રેશર હોય, ઉપર તો સંવિધાનનું પ્રેશર હોય, ઉપર તો કાયદો અને શાસનનું પ્રેશર હોય. આ પ્રેશરને કારણે ક્યાં સુધી, ક્યાં સુધી? અમને નથી સમજ પડતું. અમે હવે હસીએ છીએ, પહેલા તો રડતા હતા, દુઃખી થતા હતા, ગુસ્સો આવતો હતો, હવે હસવું આવે છે. કારણ કે મોક્ષ પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે. નામદાર કોર્ટને કહ્યું કે સાહેબ અમને છોડવામાં આવે, આક્ષેપો ખોટા છે. અને હજુ સુધી ચાકુ ને છુરી જે મારી હતી વિઠલાણીને, એમાં વિઠલાણી સરકારી હોસ્પિટલમાં તો ગયા જ નથી, બધા વાળા હોસ્પિટલમાં જાય, શુગર ફેક્ટરી સાથે સંકળાય. અને આ વાળા હોસ્પિટલમાં બધા ડોક્ટરો આ લોકોને ખાસ ખોટા સર્ટિફિકેટ આપે. આ લોકો જેલમાં હતા ને બધા, ત્યારે પણ ખોટા સર્ટિફિકેટ લઈને પેરોલને ફરવા માટે પ્રયત્ન કરતા હતા. અનેક વખત ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આ વાડા હોસ્પિટલની અંદરના સર્ટિફિકેટો વિશે માનવું અઘરું છે. મેં કહ્યું સાહેબ આ સરકારી હોસ્પિટલ તો બાજુમાં છે, કેમ નથી જતા? કારણ કે ત્યાં ખોટા સર્ટિફિકેટો મળે નહીં. મેં એમને પછી 11-12 FIR વંચાવી, સાહેબ વાળા હોસ્પિટલ 300 સોનું, આ ફલાણું ઢેકણું, અને પાછી કોણ એમ? તો ફરિયાદીની અંદર બધી જગ્યાએ સુભાષ હાજર આવે, સુભાષ ટોડિયા. એટલે આ તું નવરો છે કે વેવાઈ છે? માનસિંહ રાઠોડ. એવા 4-5 નમૂનાઓ છે, બધી વસ્તુ હાજર હોય. એટલે મને સમજ જ નથી પડતું કે કેટલા માઇક આંગલા કે દરેક વખતે ગુનો થયો હોય ત્યાં હાજર હોય પણ કશું કરી શકતા નથી. જુદી રીતે આપણે એમને જોઈએ તો સુભાષભાઈ, માનસિંહ, આ બધા દિનોના સાથીઓ, પપ્પીની સાથેના ટટ્ટા પટ્ટા હતા, તમને નથી શરમ આવતી? તમે રોકી નથી શકતા એક મહેશ મકવાણા નામના 5 ફૂટ 6 ઇંચના માણસ? દરેક વખતે તમે કહે છે સોનું લઈ લીધું, રૂપિયો લઈ લીધો, આ લઈ લીધું, ધીકુ પાટું માર્યું, તલવાર મારી, હલ્લો માર્યો, શું આવ્યું? આ વ્યાજબી નથી બધું, હસવું આવે છે. ભવિષ્યની અંદર ક્યારેક મળીશું ત્યારે ચર્ચા કરીશું. મારા વડીલો અને વિદ્વાન મિત્રો પાસેને સાંભળ્યા એટલે કોર્ટની અંદર દલીલ કરીને થોડું ઘણું બાકી હતું, એ જિગ્નેશભાઈ કહું સમજાવો, એટલે તળપદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. નામદાર કોર્ટને તો સ્પષ્ટપણે કહ્યું કે સાહેબ આ જુઓ, આ આક્ષેપો ખોટા છે અને આ ખોટા આક્ષેપોને કારણે ક્યારેય કરી શકે. પણ એક વાત અગત્યની છે કે કોડીનારની અંદર આહિરભાઈઓ, કોળીભાઈઓ, કારડિયા ભાઈઓ, મુસલમાન ભાઈઓ અને દરેક ભાઈઓ, આ 5 સમાજ ભેગો નહીં થાય ત્યાં સુધી પપ્પીને ભલે કાયદો માફ ના કરે, પપ્પીના પેલા પપ્પુને ભલે કાયદો માફ ના કરે, પણ આપણું બધાનું સામૂહિક રીતે કલ્યાણ નહીં થાય. કારડિયા અને દલિતો, કોળીઓ અને આહિરો અને મુસલમાન ભાઈઓ જે વોટિંગ કરે છે અને એમની જે લય અને પદ્ધતિ છે એ પ્રમાણે ખબર પડે છે કે તમે લોકો ક્યાં છો. હોટલમાં આનંદભાઈને મળવા આવવું એ જુદી વસ્તુ છે, અને પોતાનો ધંધો કે આજીવિકા સાચવવા માટે પછી મ્યુનિસિપાલિટી, સંસદ સભ્યની કે એમએલએની ચૂંટણીમાં વોટ કેવી રીતે આપવા એ જુદી વસ્તુ છે, અમને સમજ પડે છે. જેમ કોડીનારનું પોલીસ સ્ટેશન FIR કરે છે ત્યારે સમજ પડે છે, આ જ્ઞાતિઓ જે વોટ આપે છે ને ડરને કારણે, એ પણ સમજ પડે છે. હવે આમાંથી મુક્ત થઈએ, નહીંતર આપણે એના આતંકને દૂર નહીં કરી શકીએ. તમારે જો મુક્ત થવું હોય, એ આતંકને દૂર કરવો હોય, તો કારડિયા ભાઈઓએ ખાસ દિનુ મોઘા નામના કારડિયાથી પોતાની સમાજને દૂર કરી અને બાકીના સમાજને રક્ષણ આપવું પડશે. આ બહુ જરૂરી છે.
કારણ કે તમે પહેલા પણ આઝાદી પહેલા પણ અમારા રક્ષણહારા હતા, અત્યારે પણ એક રાજપૂત તરીકે તમે અમારા રક્ષણહારા છો. તમારામાંનો એક આ ભક્ષણહાર છે એ તમારો પોતાનો એક રોલ મોડલ ના હોઈ શકે. એટલે એટલા માટે કહું છું કે આ કારેડી અને દલિત વચ્ચેનું યુદ્ધ નથી, આ આહીર અને કોળી વચ્ચેનું નથી, આ મુસલમાન કે કારેડિયા કે મુસલમાન કે દલિત વચ્ચેનું નથી. આ પાંચે પાંચ સમાજ અહીંનો જે પ્રભુત્વ ધરાવતો સમાજ છે ભેગો થાય અને અહીંના જેટલા સામાજિક તત્વો હોય પપ્પી ને પપ્પુ સિવાયના પણ, તો મહેરબાની કરીને ભેગા મળીને દૂર કરજો. જય હિન્દ.